બાઉટ એક્ટિવિટી ફાઈવ ઓકે તો હવે આપણે એક્ટિવિટી ફાઈવ વિશે જોઈએ કે જેમાં આપણે એક ટેબલને રેડી કરી લીધું હતું કે જેની અંદર માત્ર વિલેજ ફેરની વિગતો માત્ર ટ્રેડ ફેરની વિગતો અને બંનેને લાગુ પડતી વિગતોને આપણે એનાલિસિસ કરી અને ડિફરન્ટ વર્ગીકરણ કરી લીધું હતું હવે શું કરવાનું છે એ જોઈએ સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી થ્રી એક્ટિવિટી થ્રીની વિગતોનો અભ્યાસ કરો ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ બે મેળામાં કેટલીક વસ્તુઓ સરખી છે અને કેટલીક જુદી છે રાઇટ અ પેરેગ્રાફ પેરેગ્રાફ લખો સો વોટ ઇઝ સિમિલર શું સરખું છે બાય યુઝિંગ વર્ડ લાઈક એન્ડ ઓલ્સો ટુ કે જે વસ્તુ સરખી છે એને એન્ડ ઓલ્સો અને ટુ વડે કનેક્ટ કરવાની છે આપણે પ્રિવિયસ વિડીયો લેક્ચરમાં કન્જક્શન્સ એટલે કે કનેક્ટિવ શીખ્યા હતા ને સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ અને જે અલગ છે એને આપણે બટથી કનેક્ટ કરીશું આર યુ રેડી યસ તો હવે આપણે પેરેગ્રાફને કનેક્ટ કરીને લખીએ તો હવે આપણે અહીંયા ટેબલ આપણું રેડી છે બરાબર ને હવે પેરેગ્રાફનો અહીંયા આપણે પેરેગ્રાફ લખવાનો છે તો અહીંયા ક્યાં એન્ડ ઓર અને સોરી એન્ડ ને ટુ ઓલસો આવશે અને ક્યાં બટ આવશે તો જે વિગતો છે એ ડિફરન્ટ છે એટલે કે વિલેજ ફેર અને ટ્રેડ ફેરની ટોટલી ઇન્ફોર્મેશન કેવી છે તો કે ડિફરન્ટ ત્યાં આપણે શું યુઝ કરીશું એ બટ અને બંનેને લાગુ પડતી વિગતો છે એમની અંદર આપણે એન્ડ ઓલસો અને ટુનો યુઝ કરીશું તો અહીંયા આપણે વચ્ચે ક્યાંક સેન્ટેન્સ રેડી છે એમાં પણ એન્ડનો યુઝ થયો છે શા માટે તો કે અહીંયા બે કોઈ સરખી વસ્તુ છે એને જોઈન્ટ કરવામાં આવી છે ઓકે તો હવે જોઈએ આપણે અ વિલેજ જો આ વાક્યને બદલાવીને લખેલું છે ગામ મેળામાં એક મોટું ટોળું હતું એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઈઝ તો આ એન્ડ છે એ બે વાક્ય નહીં પણ શું કરે છે તો કે બે એવા સરખા વિચારો જોઈન્ટ કરે છે કરે છે ધેર ઇઝ અ લોટ ઓફ નેટ અને ત્યાં ઘણો બધો અવાજ હતો અ ટ્રેડ ફેર ઓલ્સો હેઝ અ બિગ ક્રાઉડ જો પેલું જે સેન્ટેન્સ આખું છે એવું જ સેમ બીજું સેન્ટેન્સ છે એટલા માટે એને સરખા વિચારો સરખા વાક્યોને જોડવા માટે શું યુઝ કર્યું ઓલ્સો ઓલ્સો ક્યાં આવે તો કે કરતા પછી અને ક્રિયાપદની પહેલાં અ ટ્રેડ ફેર ઓલ્સો હેઝ અ બ્રિક ક્રાઉડ એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઈઝ નોઈઝ ટુ અને અહીંયા ટુનો પણ ઉપયોગ કર્યો છે તો ફર્સ્ટ સરખું સેન્ટેન્સ છે એના માટે ઓલસો યુઝ કર્યું અને ટુ તમે પણ તમારી રીતે જોઈન્ટ કરી શકો નેક્સ્ટ સેન્ટેન્સ અ વિલેજ ફેર એન્ડ અ ટ્રેડ ફેર હેવ અ સ્ટોલ્સ એન્ડ સોપ્સ સેલિંગ ડિફરન્ટ આઈટમ્સ જો અહીંયા બીજું સેન્ટેન્સ છે શું કીધું તો કે ધેર વેર શોપ્સ એન્ડ સ્ટોલ્સ સેલિંગ વેરિયસ થિંગ્સ તો બેય મેળાની આપણે વાત કરવાની છે તો અહીંયા બેયને પેલા બે સરખા નામ છે એન્ડથી જોઈન્ટ શોપ સેલિંગ ડિફરન્ટ આઈટમ્સ એટલે કે વિલેજ ફેર અને ટ્રેડ ફેર પાસે દુકાનો અને વેચાણ કરતા સ્ટોર્સ પણ હતા અ વિલેજ ફેર ઇઝ હેલ્ડ ઇન અ વિલેજ હવે અહીંયાથી બંનેની ડિફરન્ટ વસ્તુ છે એને પેરેગ્રાફમાં કનેક્ટ કરે છે તો કે ગામ મેળાઓ ગામમાં યોજવામાં આવ્યો હતો હવે તમારે કેનું વાક્ય લઈ લેવાનું તો કે ટ્રેડ ફેરનું બટ અ ટ્રેડ ફેર ઇઝ હેલ્ડ ઇન અ સિટી પણ વેપાર મેળો શહેરમાં યોજવામાં આવ્યો હતો સોરી આવે છે ઇન અ વિલેજ ફેર ધેર આર મેની શોપ સેલિંગ ટોયઝ સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ થિંગ્સ બટ ઇન ઓટ વિલેજ સોરી ટ્રેડ ફેર ધેર આર સ્ટોલ સેલિંગ ઇલેક્ટ્રોનિક ગુડ્સ એન્ડ થિંગ્સ લાઈક ફ્રીઝ વોશિંગ મશીન બરાબર તો અહીંયા શું કહે છે તો કે વિલેજ ફેરમાં ગામ મેળામાં ઘણા બધા રમકડાની દુકાનો મીઠાઈની અને હાઉસ હોલ્ડ ઘર વપરાશની વસ્તુઓની દુકાનો હતી પણ વેપાર મેળામાં ઇલેક્ટ્રોનિક માલસામાનની જેવા કે ફ્રીજ વોશિંગ મશીન આ બધાના સ્ટોર્સ હતા ઇન અ વિલેજ ફેર ધ શોપ્સ આર લુકડ આફ્ટર બાય સોપકીપર્સ ગામ મેળામાં દુકાનનું ધ્યાન રાખવા માટે જોવા માટે સંભાળવા માટે કોણ હતું તો કે શોપકીપર બટ ઇન અ ટ્રેડ ફેર ધ સ્ટોર્સ આર લુકડ આફ્ટર બાય સેલ્સ ગર્લ્સ એન્ડ સેલ્સ મેન એટલે કે વેપાર કરતી છોકરીઓ અને વેપારીઓ તેમનું ધ્યાન રાખતા હતા તો બે વાક્ય કેવા હતા ડિફરન્ટ એટલે એને કેનાથી જોઈન્ટ કરવામાં આવ્યા બટ ધેર ઇઝ અ મેરી ગોરાઉન્ડ એન્ડ અ જાયન્ટ વિલ હવે અહીંયા એન્ડ શા માટે આવ્યું તો કે ત્યાં ચકડોળ અને મોટા ચકડોળ પણ હતા એન્ડ જગલર એટ ધ વિલેજ ફેર ગામ મેળામાં જાદુગર પણ હતા હવે તમારે શું કહેવાનું છે વિલેજ ફેરનું બટ ધેર સોરી ટ્રેડફેરનું બટ ધેર આર ઓન્લી ફાસ્ટ ફૂડ સ્ટોર્સ એટ ધી ટ્રેડ ફેર પણ વેપાર મેળામાં માત્ર ફાસ્ટ ફૂડના સ્ટોલ્સ જ હતા તો આ આપણે એન્ડ ઓર બટ ઓલ્સો વડે આખો પેરેગ્રાફ કનેક્ટ કરીને લખો તો હવે આપને કન્જક્શન્સ પણ રેડી થઈ ગયા ના હું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી સિક્સ વિશે ડિસ્કસ કરીશું